वेरी गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो बाळ दोस्तों, मजा में छो ने? आज आपने धोरण एक विषय गुजराती में पार्ट नौ पोपटी काती पाके केरी एम पार्ट फाइव जोईशु। पार्ट फोर नी अंदर आपने शू भण्या हता? तो प य त ने फ विषय भण्या हता ने छेल्ले शब्द जोया था ने। हाँ, तो आज पार्ट फाइव नी अंदर पाना नंबर 106 ऊपर जोईशु। बाळ दोस्तों, कलरव गुजराती पर्यावरण धोरण एक पाना नंबर 106 ऊपर जोईशु। चालो तो आ बुक ने आपणे खोलीशुं। बाळ दोस्तों, तमने चित्रो दोरवा गमे छे? हाँ, तमा रंगों पूरवा गमे छे? तो हाँ, आपणो जवाब हाँ हशे। मने तो गमे छे, तमने गमे छे ने? हाँ, तो चालो आजे आपणे दोरता शीखीशुं। એમાં મોર શું દોરીશું? મોર જો અહીંયા આપણને ચિત્ર આપેલું છે, શું આપ્યું છે પહેલાં? હા, આટલું ચિત્ર આપ્યું છે, ત્યાર પછી આ રીતે એ દોર્યું છે ને, ત્યાર પછી આખો મોર દોરી દીધો છે, દોર્યો છે ને? હા, તો એ રીતે આપણે પણ શું કરીશું? અહીંયા ચાંચ કરીશું, આ રીતે આપણે સાતરો કરીશું ને આ રીતે કરીશું, ત્યાર પછી આ રીતે કરીશું, શું કરીશું? આ સરસ, આ રીતે આપણે આંખ દોરીશું, ત્યાર પછી કલગી દોરીશું, ઉપર દોરીશું ને? હા, ત્યાર પછી પગ દોરીશું, આ થયો આપણો મોર। તો તમે મોરનું ચિત્ર દોરતા શીખશો, અહીંયા તો આપણે બુકની અંદર પણ દોરવાનું છે, તો દોરશો ને? તો હા, અહીંયા જોઈએ આપણે બીજું ચિત્ર સારું આપ્યું છે, તમે કહો તો। કાગડાભાઈનું આપ્યું છે, સારું આપ્યું છે કાગડાભાઈનું। ચાલો તો આપણે કાગડાને કઈ રીતે દોરીશું? ચાલો તો આપણે ચાંદ દોરીશું, ત્યાર પછી આ રીતે શું દોરીશું? હિંસા દોરીશું, આ રીતે દોરવાનો પ્રયાસ કરીશું, ત્યાર પછી આ રીતે દોરીશું અને છેલ્લે પગ દોરીશું અને ચાંચ, ચાંચથી શરૂઆત કરીશું આપણે અને પીંછા પાત દોરીશું, તો શું થશે? સરસ, તો કાગડો બનતો જશે। તો આપણે પ્રેક્ટિસ કરીશું તો આપણને પણ કાગડો દોરતા આવડી જશે, આવડશે ને? હા, તો એમાં આપણે સરસ મજાનું જોયું, આપણે મોર દોરતા શીખ્યા અને ત્યાર પછી શું દોરતા શીખ્યા? કાગડાભાઈને, સરસ। ચાલો હવે આપણે પાના નંબર 107 ઉપર જોઈશું। તો અહીંયા 13 ઉદાહરણ પ્રમાણે લખો, અહીંયા જો ભર, તો ભરો, તો આપણે લખીશું, ચાલો ભણ, તો ભણો, અહીંયા શું આવશે? ભણનું, હા ભણો આવશે। ફર, તો ફરો, અહીંયા શું આવશે? ફરો। જમ, તો જમો, અહીંયા આપણે ઈનાઈ શબ્દ લખી દીધેલા છે, પરંતુ આપણે આ રીતે લખીશું। તર, તો તરો, શું આવશે? તરો। વાંચ, તો વાંચો, વાંચો આવશે। નાચ, તો નાચો, અને ચાલ, તો ચાલો, આપણે શું લખીશું? ચાલો। ચાલો અહીંયા 14 નંબરની અંદર ચિટક કામ કરવાનું છે। બાળ દોસ્તો, તમે તમારા ઘરે સમાચાર પત્ર આવે છે? હા, દરેકના ઘરે આવે છે, અને ન આવતું હોય તો આપણે આજુબાજુમાં કોઈના ઘરે, તમારા મિત્રોના કોઈ દુકાનેથી, જે રફ આપણે કહીએ ને,
જૂના પેપર લેવાના, નવા પેપર લેવાના નથી. એ જૂના પેપરની અંદર પશુ પંખી કે ફૂલ છોડના ચિત્રો આપણે કટિંગ કરવાના છે, શું કરવાના છે, કાપવાના છે. અને ત્યાર પછી આપણી નોટ આપણી બુકની અંદર અહીંયા જો બોક્સ આપેલા છે ને, હા, આની અંદર આપણે એકમાં પશુનું ચિત્ર આવશે, એકમાં પંખીનું આવશે, એક ફૂલ છોડનું આવશે, એ અલગ અલગ આપણે ચિત્રો લગાવીશું. તો આ ચાર બોક્સની અંદર આપણે ક્યાંથી ચિત્રો મેળવીશું? જૂની બુક પડી હોય એમાં બી ચિત્ર મળી જાય, તો એમાંથી ચિત્રો તમને ચોંટાડવાના છે, તો તમે ગુંદરવાળી ચિત્રોને ચોંટાડશો. ઓકે, ચાલો પાના નંબર 108 ઉપર જોઈએ. બાર દોસ્તો, અહીંયા 15મા પ્રશ્નમાં આપણને એક કોરું પેજ આપ્યું છે. એ કોરા પેજની અંદર મનગમતા પક્ષીના પીંછા ચોંટાડવાના છે. અહીંયા જો મને એક ઢેલ એટલે કે મોરનું પીંછી મળી આવી હતી, એ પીંછી મેં અહીંયા ચોંટાડેલી છે. તમે પોપટ, કોયલ, મોર, કૂકડો, કોઈ બીના તમારે પીંછા મળે તો અહીંયા તમારે આ રીતે ચોંટાડવાના છે. અને પીંછાને ચોંટાડવાને આપણે બુકની અંદર પાના નંબર 108 ઉપર આપ્યું છે, ત્યાં ચોંટાડવાના છે. તો બાળ દોસ્તો, આજે આપણે શું ભણ્યા? તો તમે કહેશો કે આજે તો આપણે મોર દોરતા શીખ્યા, કાગડો દોરતા શીખ્યા, અને મનગમતા પંખીના પીંછા બી ચોંટાડતા શીખ્યા. ત્યાર પછી ઉદાહરણ મુજબ ભર તો ભરો અને પશુ પક્ષી કે ફૂલ છોડના ચિત્રો ચોંટાડવા વિશે આપણે જોયું. તો બાળ દોસ્તો, આ થયું આપણું આજનું હોમવર્ક. તો આપણે જે ચોપડી છે એની અંદર જ આજનું હોમવર્ક કરીશું. તો મોર દોરીશું, કાગડો દોરીશું, શબ્દો લખીશું, ચિત્રો ચોંટાડીશું અને પીંછા ચોંટાડીશું. એ થયું આજનું આપણું હોમવર્ક. ઓકે, આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ઓકે, બાય બાય.